મારું નામ ગૌતમ એમ મૂલચંદાણી છે. હું છેલ્લા 3 વર્ષથી ગુજરાત સરકારમાંથી નિવૃત્ત થયેલ છું. નિવૃત્ત થયા પછી આપ સૌ જાણતા જ હશો કે રાજકોટ એક રંગીલું શહેર તો છે જ, પણ રાજકોટ પ્રોપરમાં રંગીલું જો એરિયા તરીકે હું જો ગણું તો ધ નીલ્સ ગ્રીનવુડ્સ છે. છેલ્લા 3 વર્ષથી અહીંયા રહું છું. રહેવાનો બહુ આનંદ આવે છે આ એરિયામાં. રાજકોટમાં પ્રદૂષણ ઓછામાં ઓછું હોય તો એ અમારો નીલ્સ ગ્રીનવુડ છે. ઉનાળામાં મારા અનુભવ પ્રમાણે ઉનાળામાં અહીંયા 2 થી 3 સેન્ટીગ્રેડ તાપમાન ઓછું હોય છે. બીજું કે રાજકોટ એક ગુજરાતનું પાટનગર કહેવાય, એમાં એક શૈક્ષણિક હબ માટે નંબર 1 છે સૌરાષ્ટ્રમાં, અને એમાંય યુનિવર્સિટીની બાજુમાં અમારો આ નીલ્સ ગ્રીનવુડ છે, એટલે જે યુનિવર્સિટી વોકિંગ ડિસ્ટન્સમાં અમારે આવે છે. અને અહીંયા અમે સૌ ભાઈઓ સંપીને રહીએ છીએ અને રહેવાનો આનંદ આવે છે. મારા મંતવ્ય મુજબ અહીંયા રહીએ તો જિંદગીના દોસ્તો 2-3 વર્ષ તો વધુ આપણે જીવી શકીએ, એટલું મારો અનુભવ હું તમને કહું છું. બીજું કે મારા ફ્લેટમાં મેં જે ફર્નિચર કરાવ્યું છે, હોમ ફર્નિચર બનાવ્યા છતાં વોકિંગ બહુ સુટેબલ જગ્યા છે. ફર્નિચર બનાવવાનું જો આપ નિહાળતા હશો તો તમને ફર્નિચરે બતાવી દઉં. ફર્નિચર બનાવ્યા પછી અમને બહુ અનુકૂળ આ ફ્લેટ પડેલ છે અમને, અને આ બિલ્ડિંગમાં જે મટીરિયલ બિલ્ડર દ્વારા વાપરવામાં આવેલ છે તે ઘણું સારું છે. તમે લિફ્ટ જોશો તો ઓમેગા કંપનીની લિફ્ટ છે. મેં ઘણા ફ્લેટો જોયા પણ ત્યાં અમુક આવી કોઈપણ વસ્તુ બિલ્ડર દ્વારા વાપરવામાં આવી નથી. ઓમેગા કંપની એટલે નંબર 1ની લિફ્ટ આવે છે. મટીરિયલ સારું છે, એરિયા સારો છે. બીજું અમારા નીલ્સ ગ્રીનવુડ્સમાં અંદર મિની મોલ પણ બનાવવામાં આવેલ છે, જે ખરેખર અત્યારના યુગ પ્રમાણે વોકિંગ ડિસ્ટન્સમાં અમે અમારી જીવન જરૂરિયાત ચીજની ઘર વસ્તુ અમે ખરીદી કરી શકીએ છીએ. અમારે ક્યાંય મોલમાં જવાની જરૂરિયાત જણાતી નથી. મારું ઇન્ટરવ્યૂ લેવા બદલ હું તમારો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. રાજકોટ શહેરમાં પ્રકૃતિના ઘોડે એક સુંદર અને આરામદાયક રહેઠાણ, 3 BHK લક્ઝરી ફ્લેટ્સ, અને આપના પરિવારજનો માટે સેન્ટ્રલી એસી જીમ, સિનેમા હોલ, ગાર્ડન અને ચિલ્ડ્રન પ્લે એરિયા, આ સાથે વોકિંગ ડિસ્ટન્સ પર સુપરમાર્કેટ, મોલ્સ, સ્કૂલ્સ અને યુનિવર્સિટી. Address, Neel City, Astral, near Neel City Club, Saurashtra University Road, Rajkot. Site visit and a sample flat jova mate call karo 7228-94999. Neel's Greenwoods, a Neel Sanjayraj project.